સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતને સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત અને દેશભરમાં રિલીઝ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે ત્યારે કરણી સેના તથા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આ હુકમનો વિરોધ થતા ભાવનગર શહેર અને જિલ્લાના તમામ સિનેમાઘરોમાં ફિલ્મ પદ્માવત રિલીઝ નહીં થાય પદ્માવત ફિલ્મને લઈને ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ભાવનગરના એસપીની અધ્યક્ષતામાં કરણી સેના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સિનેમાના માલિકો અને મેનેજરની બેઠક યોજાઈ હતી સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ જાનમાલને કે સરકારી મિલકતને આગચંપી કે તોડફોડના નુકસાન પહોંચાડવાના બનાવ બને નહીં તે માટેની ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં ભાવનગર જિલ્લાના સિનેમાઘરના સંચાલકોએ કહ્યું કે આ બહુચર્ચિત ફિલ્મ પદ્માવતને થિયેટરમાં પ્રસારણ કરવાની વાત તો દૂર પરંતુ તેનું પોસ્ટર પણ નહીં લગાડવાની અને લોક જીભે ચડેલા ઘુમરગીતને નહીં વગાડવાની ખાતરી આપી હતી અને આ નિર્ણયને આવકારી બેઠકમાં ઉપસ્થિત કરણી સેનાના પ્રમુખ અને સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકારી કોઈપણ સિનેમામાં તોડફોડ કે નુકસાન તેમજ સરકારી અને ખાનગી મિલકતોને આગચંપી કે અન્ય કોઈ જ પગલાં નહીં ભરવાની બાંહેધરી આપી હતી તેમજ કરણી સેના તથા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવતીકાલે ભાવનગરના થિયેટર માલિકો સંચાલકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે આજરોજ એસપી ઓફિસે ભાવનગર જિલ્લા એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ એસડીએમ સાહેબ તથા અમારા કરણી સેનાના આગેવાનો તથા ભાવનગર જિલ્લા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો અને મલ્ટીપ્લેક્સના માલિકો સાથે મિટિંગનું આયોજન કરેલું તેમાં આજરોજ એસપી સાહેબની સામે મલ્ટીપ્લેક્સના માલિકોએ એવી બાંહેધરી આપી અને ખાતરી આપેલ છે કે અમે પદ્માવત મૂવી તો ઠીક છે પણ એનું પોસ્ટર પણ કોઈ જગ્યાએ લાવવાના નથી તો તે ખાતરી આપ્યા બાદ ભાવનગર જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાના આગેવાનોએ એવો નિર્ણય લીધો છે કે આગામી સમયમાં તો પછી અમારે ભાવનગર જિલ્લામાં આનો વિરોધ કરવાનો રહેતો નથી માટે તમામ ક્ષત્રિય સમાજ કરણી સેના વતી મલ્ટીપ્લેક્સના માલિકોનો પણ ક્ષત્રિય સમાજ આભાર માને છે અને કાલે સાંજના 5 વાગે મલ્ટીપ્લેક્સના તમામ માલિકોને દરબાર બોર્ડિંગ ક્ષત્રિય સમાજની બોર્ડિંગ નવાપરા ખાતે આમંત્રણ આપે છે કે તેમનું ગોયલવાડ રાજપૂત સમાજ વતી સન્માન કરશે અને મારા તમામ ક્ષત્રિય ભાઈઓને ભાવનગર જિલ્લાના ક્ષત્રિય તમામ ભાઈઓને કરણી સેનાના સૈનિકોને વિનંતી કરવા માગું છું કે આ મુદ્દો અહીંયા સમાપ્ત થાય છે તો પછી આગળ આપણે કોઈ ભાવનગર જિલ્લાના માલ મિલકતને નુકસાન ન થાય તેની આપણે તકેદારી રાખીએ અને ક્ષત્રિય સમાજનો જે ધર્મ છે નિભાવીએ પદ્માવત ફિલ્મની રિલીઝ થવાના અનુસંધાને રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં પણ કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા રોડ ચક્કાજામ કરી ટાયરો સળગાવાયા અને ભારે વિરોધ કરાયો હતો જે બાબતે ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એસપી કચેરી ખાતે બેઠક યોજાઈ હતી સાથે 25 મેના રોજ ભારત ગુજરાત બંધના એલાનના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં સાવચેતીના પગલારૂપે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે શંકાસ્પદ શખ્સો પર ચાંપતી નજર રખાશે તેમજ પોલીસ પેટ્રોલિંગ પણ કરશે તેવી માહિતી પણ મળી રહી છે આગામી 25 જાન્યુઆરીએ ભારતમાં ફિલ્મ પદ્માવત રિલીઝ થઈ રહી છે પરંતુ ભાવનગરના સિનેમાઘરના માલિકોએ નિર્ણય લીધો છે કે ભાવનગરની અંદર આ ફિલ્મ રિલીઝ નહીં કરવામાં આવે ત્યારે કરણી સેનાના પ્રમુખ અન્ય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા નિર્ણયને આવકારાયો છે અને સાથે ભાવનગરના ખાનગી મિલકત જાહેર મિલકત સરકારી મિલકતને કોઈ જાતની નુકસાની નહીં કરવામાં આવે તેવી તેમણે બાંહેધરી પણ લીધી છે હવે આગામી 25 જાન્યુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે તે દિવસે કેવો માહોલ હોય તે આવનારો સમય જ કહી શકે પદ્માવત મૂવીની રિલીઝ અનુસંધાને ભાવનગર જિલ્લામાં હાલમાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુસંધાને વહીવટીતંત્ર અને ક્ષત્રિય સમાજના કરણી સેનાના આગેવાનો તથા મલ્ટીપ્લેક્સ મૂવી સિનેમા જે છે ચલાવે એના માલિકો અને એના મેનેજરોની આજે એક મિટિંગ વહીવટીતંત્ર ભાવનગર તરફથી રાખવામાં આવી છે આ મિટિંગની અંદર કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ બાબતે જિલ્લામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે મૂવીના સંચાલકો અને તમામ જે કરણી સેના અને ક્ષત્રિય સમાજના જે લોકો છે એ લોકો સાથે સારા વાતાવરણમાં મિટિંગ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર તરફથી એમને અપીલ કરવામાં આવી છે કે હાલમાં
ભાવનગર જિલ્લામાં બીજા કોઈ કાયદોની વ્યવસ્થાના પ્રશ્નો મેજર પ્રશ્નો નથી તો બીજા પ્રશ્નો નહીં ઉપસ્થિત થાય તે માટે બંને મૂવીના જે માલિક અને સંચાલકો છે અને જે કરણી સમાજ અને ક્ષત્રિય સમાજના જે લોકો છે અને વહીવટીતંત્ર છે એ અનુસંધાને આ મિટિંગ રાખવામાં આવી છે. એનો અહીંયા જે મલ્ટીપ્લેક્સ સિનેમાના જે માલિકો અને એમના જે સંચાલકો આવેલા છે એ લોકો સ્વેચ્છાએ આ મૂવી નથી બતાવવાના, એના કારણે કરણી સેના અને ક્ષત્રિય સમાજે પણ એવું જાહેર કર્યું છે કે કાયદોની વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થાય અને ગેરકાયદેસર કોઈ કામ એમના તરફથી પણ નહીં થશે એવી ખાતરી તેમને પણ આપી છે. સામે મલ્ટીપ્લેક્સ સિનેમાના જે માલિકો છે એમને આ ખાતરી આપી છે.